નમસ્કાર વાલે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 ગુજરાતી માધ્યમ વિષય ગણિત એમાં આપણે આજે નવ પ્રકરણનો અભ્યાસ કરીશું, જે 11મા નંબરનો પ્રકરણ છે, ઘડિયા અને ભાગાકાર. અગાઉ આપણે 10મા પ્રકરણ સુધી અભ્યાસ કર્યો હતો અને એમાં પેટર્નો કેવી રીતે બને છે એને વિશે સમજૂતી મેળવી હતી. તો આજે હવે આપણે આ પ્રકરણ 11 શરૂ કરીએ, જેમાં ઘડિયા અને ભાગાકાર. હવે એક વસ્તુ મિત્રો યાદ રાખજો કે તમને ઘડિયા આવડશે તો જ ગુણાકાર અને ભાગાકાર તમે સારી રીતે કરી શકશો. માટે હજુ પણ જો તમને ઘડિયા ના આવડતા હોય તો ઘડિયા શીખી લેજો. અહીંયા જુઓ, હવે શ્યામનો બગીચો, બરાબર, સોરી શ્યામાનો બગીચો. શ્યામાએ પોતાના બગીચામાં સૂરજમુખી, ગુલાબ અને ગલગોટાના રોપા વાવ્યા. તેણે આ રોપાને 3 ક્યારીઓમાં રોપ્યા. તેનો બગીચો આવો દેખાય છે. જો અહીંયા બગીચો છે એ આ પ્રમાણે, બરાબર, આ એક લાઈન અલગ બનાવી છે, આ બીજા ફૂલની અલગ અને ત્રીજાની. એ કહે છે, જુઓ મેં કેવી રીતે આ 18 રોપા ક્યારીઓમાં વાવ્યા. દરેક ફૂલોની ક્યારીની ગોઠવણી અલગ અલગ છે. દરેક જુઓ, એણે સૂરજમુખી તો અહીંયા છેક નીચે રોપ્યા છે, બરાબર, ગુલાબ છેક અહીંયા છે અને ગલગોટા, બરાબર, એમ ત્રણેય ભાગ અલગ અલગ કર્યા છે. જુઓ ગુલાબને કેવી રીતે ગોઠવ્યા છે અથવા તો વાવ્યા છે, તો કુલ 18 છે, તો 18માં 6 × 3 એટલે કે 6 લાઈનો બનાવી છે. અને જુઓ 1, 2, 3, 4, 5 અને 6, અને દરેક લાઈનમાં કેટલા છે, 3. 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3 એટલે કુલ કેટલા થયા, તો 6 × 3 બરાબર કેટલા થાય, 18, બરાબર ને. અથવા તો 3 × 6 કરો તો પણ 18 જ થશે. એ જ પ્રમાણે સૂરજમુખી અને ગલગોટાને બીજી કઈ રીતે રોપી શકાય. જો સૂરજમુખી, બરાબર, સૂરજમુખીનું ફૂલ અહીંયા છે 1, 2, એ પણ 18 છે, તો 18 હવે કેવી રીતે ગોઠવી શકાય, તો એને તમે 2 × 9 કરી શકો, બરાબર, એટલે કે 2, 2 ગોઠવો અને એની 9 લાઈન બનાવો, અથવા તો 2 લાઈન બનાવી અને 9, 9 ગોઠવો, એટલે કે તે જગ્યાએ 2 હાર અને 9 રોપા એવી રીતે એને રોપાય, બરાબર. બીજી રીતે ગોઠવવું હોય તો આને કેવી રીતે ગોઠવાય, તો 9 × 2, બરાબર, એટલે કે 9 હાર અને દરેકમાં 2, 2 રોપા, તો તમે પણ તમારો પોતાનો બગીચો બનાવી શકો છો. જો હોય તો એને આવી રીતે તમે અરેન્જ કરી શકો છો, રાઈટ. હવે અહીંયા જોઈએ, અભરાઈમાં બરણીઓ. આ એક અભરાઈ આપણને આપણા ઘરમાં પણ હોય છે, બરાબર, આ અભરાઈ આપી છે. જોઈએ એમાં શું છે. ભીમાએ 30 જગ માટે છાજલી બનાવી. ભીમા નામનો કોઈ છોકરો છે, એણે જગ માટે છાજલી બનાવી. કેટલી? 30 જગ માટે. આ એક લાંબી છાજલી હતી જેમાં 2 પંક્તિઓ છે. જુઓ 2 લાઈન છે, 1 અને 2, પંક્તિ એટલે લાઈન, અહીંયા કવિતા નહીં. દરેક હારમાં બરાબર એક સરખી સંખ્યામાં જગ રાખેલ છે. જુઓ, બરાબર આપણે દેખાય છે. શું તમે બીજી કોઈ રીતે 30 જગ માટે છાજલી બનાવવાનું વિચારી શકો છો? તો હા, વિચારી શકાય. આણે શું કર્યું છે, જુઓ એક લાઈનમાં 15, એટલે એની 2 છાજલીઓ પૂરી થઈ ગઈ. જુઓ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15. તો હવે આપણે શું કરી શકીએ, જો બનાવવી હોય ને તો વિદ્યાર્થી મિત્રો, 3 છાજલી બનાવવાની અને એમાં 10, 10 જગ ગોઠવો, એટલે કેટલા થાય, 30, બરાબર. અથવા તો 6 છાજલી ગોઠવો અને 5, 5 જગ એની અંદર ગોઠવો, તો પણ 6, 5, 30 થાય. અથવા તો 5 છાજલી રાખી અને એમાં 6 જગ મૂકો, તો પણ 5, 6, 30. તો આ પ્રમાણે આપણે વિચારી શકીએ.
બરાબર. એક છાજલી દોરો, આ પ્રમાણે એક છાજલી દોરવાની છે, તેમાં દર્શાવો કે તમે દરેક હારમાં નાની મોટી કેટલી બરણી ગોઠવી શકો છો. તો આ પ્રમાણે તમારે દોરી દેવાની, જુઓ ત્રણ છાજલી દોરવાની અને ત્રણેયમાં 10 બરણીઓ ગોઠવાય. બીજી રીતે 6 છાજલી દોરવાની અને એમાં 5-5 બરણીઓ ગોઠવવાની, તો પણ 30 થઈ જશે. બરાબર. શું તમારા મિત્રએ કોઈ અલગ રીતે છાજલી દોરેલ છે? હોય તો એ તમારે ચેક કરવાનું છે. સરળ રીતો જુઓ, મને 7નો ઘડિયો નથી આવડતો. માની લો કે તમારામાંથી કોઈને 7નો ઘડિયો ના આવડતો હોય, બરાબર, તો અહીંયા બંટી નામનો છોકરો છે એ કહે છે કે મને 7નો ઘડિયો નથી આવડતો. તો અહીંયા ગુડ્ડુ નામની છોકરી છે એ શું કહે છે, મને 5 સુધીના ઘડિયા આવડે છે. પરંતુ એક સરળ રીત પણ છે, હું 7નો ઘડિયો 2 અને 5ના ઘડિયાનો ઉપયોગ કરી બનાવી શકું. લો હવે આણે તો કીધું કે 2 અને 5નો ઘડિયાનો ઉપયોગ કરી 7નો ઘડિયો બને. કેવી રીતે બને તો જોઈએ આપણે. અહીંયા જુઓ, 2નો ઘડિયો છે, અહીંયા જો લખેલો છે 1 2 2 2 2 4, 2 3 2 6, 4 2 8, 5 2 10, 6 2 12, 7 2 14, 8 2 16, 9 2 18, 2 1 20. એ જ રીતે 5નો ઘડિયો બનાવ્યો છે. જુઓ, 1 × 5 એટલે 5, 2 × 5 એટલે 2 × 5 10, 3 × 5, 3 × 5 15, 4 × 5 20, એ પ્રમાણે અહીંયા 5નો પણ ઘડિયો બનાવ્યો છે. હવે 7નો ઘડિયો આપણે બનાવવાનો છે. જુઓ, બરાબર, આ પ્રમાણે 7નો ઘડિયો કેવી રીતે બનાય, 1 × 7 એટલે 7 થાય, બરાબર. પછી અહીંયા આ પ્રમાણે 2 × 7 કરો એટલે 14 થાય, બરાબર. પછી 3 × 7 કરો એટલે 21. એ પ્રમાણે અહીંયા તમારે બનાવવાનું છે, બરાબર. 4 × 7 કરો 28 થાય, 5 × 7 કરો 35 થાય, એમ આગળ એક એક વધારતા જવાનું, 10 સુધી આવવાનું, એટલે 7નો ઘડિયો પૂરો થઈ જશે. હવે જુઓ, મેં કેવી રીતે પીળા ખાનાની 2 સંખ્યાનો સરવાળો કરી 7નો ઘડિયો બનાવ્યો, બરાબર ને. જુઓ, અહીંયા જોઈએ આપણે, પીળા ખાના છે કેટલા છે, 2 અને 5, તો 5 ને 2 કેટલા થયા, 7 થઈ ગયા. અહીંયા 4 વત્તા 10 બરાબર કેટલા થયા, 14, એમ 6 અને 15, તો 15 ને 6 21. એ પ્રમાણે જો 2 અને 5ના ઘડિયાના સરવાળો કરી અને અહીંયા નીચે 7નો ઘડિયો બની જશે, બરાબર. આહા, આ તો સરળ રીત છે, હું પણ આ રીતે 7નો ઘડિયો 4 અને 3ના ઘડિયાનો ઉપયોગ કરી બનાવી શકું. અહીંયા હવે તમારે વિદ્યાર્થી મિત્રો 4નો ઘડિયો પૂરો કરવાનો છે. જો 2 × 8, 3 × 12 આવડે તમને, બરાબર, 12 × 4 = 16, પછી 20 × 4 = 24, 4 × 7 = 28, 8 × 4 = 32, 9 × 4 = 36 અને 10 × 4 = 40. એ પ્રમાણે અહીંયા તમારે 3નો ઘડિયો બનાવવાનો છે, બરાબર, અને એનો જે થાય એ 7નો ઘડિયો અહીંયા તમારે બનાવવાનો રહેશે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી અભ્યાસ કરીએ, નવા વિડીયોમાં આગળ અભ્યાસ કરીશું. ત્યાં સુધી ધન્યવાદ.